નમસ્કાર મિત્રો, સ્પેપ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, થોડાક જ દિવસોમાં ગુજરાતની બાજુમાં અરબ સાગરમાં એક લો પ્રેશર સર્જાઈ શકે છે અને મિત્રો 22 તારીખથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. ગુજરાતના વાતાવરણમાં ભેજવાળા વાદળા છવાઈ જશે, ઝાકળ વર્ષા તથા ધુમ્મસનું પ્રમાણ જોવા મળી શકે છે અને ક્યાં ક્યાંક હળવું માવઠું પણ થઈ શકે છે. મિત્રો, આપણે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોવાના છીએ કે ગુજરાતના કયા વિસ્તારમાં ભેજવાળા વાદળા આવી જશે અને માવઠાની શક્યતા છે, ગુજરાતમાં પવનની દિશા, પવનની ઝડપ કેટલી રહેશે, આ બધું જ આપણે આજના વિડીયોમાં લાઈવ જોવાના છીએ. તો મિત્રો, તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો, જેથી તે પણ વરસાદ અને હવામાનની બિલકુલ લાઈવ વિગતો તેમના ફોનમાં જોઈ શકે. મિત્રો, અહીંયા તમે ગુજરાતનો બિલકુલ લાઈવ મેપ જોઈ શકો છો. ગુજરાતમાં અત્યારે પશ્ચિમનો પવન ચાલુ છે. 21મી તારીખે અને સવારે 5 વાગે ખંભોદર, અડવાણા, મિયાહી, ભાણવડ, પોરબંદર, રાણાવાવ, મોવન આ બધા વિસ્તારોમાં ભેજવાળા વાદળા આવી જશે. 22મી તારીખે અને સવારે 7 વાગે પોરબંદર, ભાણવડ, સિસલી, લાલપુર, ખંભાળિયા, કાલાવાડ, શાપર, વેરાવળ, રાજકોટ, સાવડી, ધ્રોલ, વાંકાનેર, મોરબી, મુંદ્રા, માંડવી, ભુજ, નલિયા, નિરોણા, નાવગીરી, રાપર, ખાવડા આ બધા વિસ્તારોમાં ભેજવાળા વાદળા આવી જશે તથા સીસાગઢની આજુબાજુ હળવો માવઠું પણ થઈ શકે છે. મિત્રો, 23મી તારીખે અને સવારે 5 વાગે માંડવી, બારલી, નલિયા, ખાવડા, રાપર, ગાંધીધામ, પોરબંદર, ભાણવડ, સલાયા, જામનગર, દ્વારકા આ બધા વિસ્તારોમાં ભેજવાળા વાદળા છવાઈ જશે તથા ઝાકળ વર્ષા અને માવઠાની પણ શક્યતા છે. મિત્રો, 24મી તારીખે અને સવારે 8 વાગે નલિયા, બારલી, લખપત, જામનગર, મોરબી, ભાણવડ, પોરબંદર, રાજકોટ, ગોંડલ આ બધા વિસ્તારોમાં ભેજવાળા વાદળા છવાઈ જશે તથા ઝાકળ વર્ષા અને માવઠાની પણ આગાહી છે. 25મી તારીખે અને સવારે 7 વાગે પોરબંદર, ભાણવડ, સિસલી, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, કુતિયાણા, જામનગર, માંડવી, મુંદ્રા આ બધા વિસ્તારોમાં ભેજવાળા વાદળા આવી જશે, ઝાકળ વર્ષા અને માવઠાની પણ આગાહી છે. જ્યારે મિત્રો, 26મી તારીખથી ગુજરાતમાં આ ભેજવાળા વાદળા નહીં જોવા મળે તથા માવઠાની પણ આગાહી નથી. મિત્રો, તમે ચેનલમાં જો નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હવામાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર હશે તો તમને આ ચેનલ ઉપરથી વિડીયો મળી જશે અને વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરી દેજો. નવા વિડીયો સાથે મિત્રો ફરી મળીશું, ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.